નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત તેનું પ્રકરણ છે 8 વધુ ભારે કોણ। બાળકનું વજન અલગ અલગ હોય છે અને વજન પ્રમાણે તેની સંખ્યા એનો ભાર પણ અલગ અલગ હોય છે। જેમ કે તમે એક જ વસ્તુ એક બે વસ્તુ છે એ કિલો કિલો જ લો પણ અમુકનો ભાર ઓછો હોય છે એનો ભાર વધારે હોય છે। બાળકો, પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 8 જોઈએ, વધુ ભારે કોણ। પાઠ્યપુસ્તકમાં પાના નંબર 113। હવે પહેલું છે ઘોડ અને મગફળી। સબરમને ઘોડ અને મગફળી ખાવાનું ગમે છે। એક દિવસે તેણે 1 કિલો ઘોડ અને 1 કિલો મગફળી ખરીદી। તમે જાણો છો કે 1 કિલોગ્રામને કિગ્રા પણ દર્શાવાય છે, એટલે કે બાળકો 1 કિલોને ટૂંકમાં ક્રિગા તરીકે પણ કહેવામાં આવે છે, બરોબર ને? ટૂંકમાં એને કિગ્રા તરીકે કહેવામાં આવે છે કિલોગ્રામને। જો હવે આ છે સબનમ, એને મગફળી અને ગોળ બંને ખરીદ્યા છે, પણ મગફળીની થેલી મોટી છે જ્યારે ગોળની થેલી નાની છે, કેમ કે મગફળીને વજનમાં હલકી હોય છે એટલે એ વધારે આવે છે, જ્યારે ગોળ વજનમાં ભારે હોય છે એટલે એ ઓછો આવે છે। ઓ, મગફળી ગોળ કરતાં ઘણી વધારે દેખાય છે, પરંતુ એનો બંનેનો વજન તો એક સરખો જ છે। મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે અથવા તે માત્ર વધારે દેખાય છે? ના બાળકો, ખાલી મગફળીનું એનું મોભાર જ વધારે છે, પણ વજનમાં તો એક સરખા જ છે ગોળ અને મગફળી। હવે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગ થેલીની જરૂર પડે છે। તો બાળકો, આપણે ગોળ અને મગફળી લેવા જઈએ તો સ્વાભાવિક છે કે મગફળી વજનમાં હલકી હોય છે, માટે તે વધારે આવે છે, એ માટે આપણે મગફળીની થેલી મોટી રાખવાની રહેશે। 1 કિલો પોપકોર્ન અથવા તો 1 કિલો ખાંડ। તો બાળકો, 1 કિલો આપણે પોપકોર્ન લઈએ અને 1 કિલો ખાંડ લઈએ, તો બાળકો પોપકોર્ન છે એ વજનમાં હલકા હોય છે અને ખાંડ છે એ વજનમાં ભારે હોય છે, માટે પોપકોર્નની થેલી છે એ આપણને મોટી લેવી પડશે। એવી જ રીતે બીજું ઉદાહરણ છે કે 1 કિલો વટાણા લઈએ અને 1 કિલો બટેકા લઈએ, તો બાળકો એવી જ રીતે વટાણા છે એ પણ વજનમાં હલકા હોય છે, જ્યારે બટેકા છે એ વજનમાં ભારે હોય છે, માટે વટાણાની થેલી આપણને મોટી લેવી પડશે। બજારમાં જાઓ અને તમારું અનુમાન સાચું છે કે નહીં તે પણ ચકાસણી કરો। તો બાળકો, તમે તમારા મમ્મી સાથે આજે જ બજારમાં જાજો અને આ ચકાસણી કરજો। હવે જોઈએ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 114માં કોળું અને ટમેટાનો પંગો। આ એક મેદાન છે કે જ્યાં ટમેટા દરરોજ રમવા માટે આવે છે, તેઓને ચીચવા ઉપર રમવાનું ગમે છે। એક દિવસ એક મોટું કોળું આવે છે અને ચીચવાના ઉપર એક છેડે બેસે છે, જ્યારે તે લાંબા સમય સુધી ત્યાંથી ઊભું ન થયું ત્યારે ટમેટાએ બીજી બાજુ બેસવાનું અને ચીચવાને ઊભા કરવાનું નક્કી કર્યું, જેથી તે કોળું નીચે પડી જાય। નાના ટમેટાઓએ બીજા છેડા ઉપર ચડવાનું શરૂ કર્યું, 1, 2, 3, 4, 5 એમ 25। કોળું હજુ પણ બેસી રહ્યું છે અને હસે છે, તેથી મોટા ટમેટાઓએ મદદ કરવાનું નક્કી કર્યું।
नाना टमेटा नीचे उतरी गया अने मोटा मोटा कदावर टमेटा माटे रस्तो करी आप्यो। तो जोई सको छो बाळको आपणे सरस मजानुं चित्र छे जेमां एक साइड कोळुं छे अने एक साइड टमेटाओ छे, बरोबर ने। नाना टमेटा छे ए वजननो आपणे कोळानो सारभार करी शकता न हता, माटे नाना टमेटा नीचे उतरी गया अने मोटा टमेटा चढ़वा लाग्या। जेथी ते चढ़वा लाग्या एटले तरत ज कोळुं किसुं थई गयुं, ઉપર આવી ગયું વજનમાં, એટલે ટમેટાનો વજન વધી ગયો અને કોળું થઈ ગયું ઉપર, એટલે એને તો ઉતરવું જ પડે। એ ચીચવો હવામાં અદ્ધર થયો, એ કોળું બૂમ પાડે છે, કોળું બૂમ પાડવા લાગ્યું કે ઉપર ઊંચો થવા લાગ્યો, એટલે મને નીચે ઉતારો, મહેરબાની કરીને મને નીચે ઉતારો। પંગો એ તળપદી ભાષાનો શબ્દ છે જે સમસ્યા અથવા તો ઝઘડાનો અર્થ સૂચવે છે। આ શબ્દનો ઉપયોગ જાણીબુજીને કરવામાં આવ્યો છે કારણ કે બાળકો તેનાથી મનોરંજન મેળવી શકે। હવે જોઈએ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 115 ઉપર। અનુમાન કરવાનું છે આપણે કે તમારા વિચાર મુજબ કેટલા નાના ટમેટા કોળાને ઉચકી શકશે, તો 10, 20 કે 40। તો એક કોળું ટમેટું હોય તો આપણે કેટલા ટમેટાની જરૂર પડશે? તો બાળકો આપણે આશરે 40 ટમેટા નાના હોય તો 40 ટમેટા આપણે ગણતરી કરીએ કે 40 ટમેટા હોય તો એક કોળાનો ભાર આપણે થઈ શકે, ઝીલી શકશે, બરોબર। કેટલી મોટી કેરીને કોળાને સમતોલ રાખી શકશે? હવે આ બાજુ કોળું છે અને આ બાજુ કેરી છે, તો આપણે એવી કેટલી કેરી લેવી પડશે કે જે કોળાને સમતલ એટલે કે એક સરખું રાખી શકાય છે? તો બાળકો આપણે આશરે 15 કેરી લેશું મોટી, તો આપણે એ કોળાને સમતલ ભારમાં રાખી શકાશે, બરોબર। હવે અનુમાન કરવાનું છે કે કેટલા કોળા તમને ચીચવા પર સમતોલ રાખી શકશે। તો અહીંયા છે તમારા વર્ગમાં મિત્રોના કેટલા નામ આપો કે જેમનું વજન લગભગ તમારા જેટલું સરખું હોય। તો બાળકો આ પ્રવૃત્તિ તમને તમારા ઘરે તમારા મિત્રો સાથે કરવાની રહેશે। હવે પાઠ્યપુસ્તકમાં આપણે 116 જોઈએ કે તેના વજનથી બમણું, એટલે કે જે હોય એનાથી વધારે બમણું એટલે કે ડબલ। ભારતીયના માતા પિતા સ્વતંત્ર દિનની ઉજવણી વિશે રીતે કરે છે કારણ કે ભારતી તે દિવસે જન્મી હતી। તેઓ ભારતીના વજન કરતાં બમણા વજનની મીઠાઈ ખરીદે છે અને ગરીબ લોકોને વહેંચે છે, એટલે ભારતીના માતા પિતા એટલે કે આ બાળક છે અને બાળકનું જેટલું વજન થાય એનાથી ડબલ તેની મીઠાઈ વહેંચવાની છે। જેમ કે બાળકનું વજન 3 કિલો હોય તો એ મીઠાઈ 6 કિલો આપણને એ વહેંચવાની રહેશે। જ્યારે ભારતી જન્મી ત્યારે 3 કિલોગ્રામની હતી, આજે સ્વાતંત્ર્ય દિન છે અને ભારતીની ઉંમર 5 વર્ષની છે, અત્યારે તેનું વજન 28 કિલોગ્રામ છે। હવે તેના વજનનું અને તેના માતા પિતા દરેક સ્વતંત્ર દેશ જે મીઠાઈ વહેંચશે તેના જથ્થા વિશે અનુમાન કરો। હવે જન્મનો સમય, તો ભારતીનું વજન કેટલું હતું? 3 કિલો, એની મીઠાઈ કેટલી? 3 ને 3, એને ડબલ વહેંચવાનું, બમણું એટલે કે ડબલ, તો 3 ને 3 6 કિલોગ્રામ વહેંચવાની રહેશે, બરોબર। હવે 1 વર્ષની થઈ ત્યારે એ 9 કિલોગ્રામની હતી, તો 9 કિલોગ્રામની હોય તો 9 ને 9 એના ડબલ કરવાના હોય, તો 9 ને 9 કેટલા થશે? 18, તો એને 18 કિલોગ્રામ મીઠાઈ વહેંચવાની રહેશે। જ્યારે 2 વર્ષની થઈ, 2 વર્ષની ઉંમર થઈ તેની, તો એનું વજન 13 કિલોગ્રામ હશે, કેટલો ગ્રામ હશે? 13 કિલોગ્રામ, એટલા માટે અહીંયા 13 વત્તા 13 એટલે 13 ને 13 કેટલા થશે? 26, એટલે એને 26 કિલોગ્રામ મીઠાઈ વહેંચવાની રહેશે। 3 વર્ષની થઈ ત્યારે એને 17 કિલોગ્રામ વજન હતું, એટલે 17 વત્તા 17, તો 17 ને 17 એટલે કેટલા થશે? 34, તો એને 34 કિલોગ્રામ મીઠાઈ વહેંચવાની રહેશે। 4 વર્ષની થઈ ત્યારે એનો વજન 22 કિલો હતો, કેટલો કિલો હતો? 22 હતો। જ્યારે એને મીઠાઈ વહેંચવાનું થયું ત્યારે 22 વત્તા 22 એટલે કેટલા થશે? 44 કિલોગ્રામ મીઠાઈ વહેંચી હશે।
पांच वर्षनी थई त्यारे नो 28 किलोग्राम वजन हतो, एटले 28 वत्ता 28 एटले के 56 किलोग्राम तेने मिठाई वहेंची हसे। એટલે બાળકો જેટલો કિલો વજન હોય એનું બમણું એટલે કે એનું ડબલ કરવાનું રહેશે અને જે આવશે તે મીઠાઈ એને વહેંચી હશે।